એટલે કે 5 સપ્ટેમ્બરે આપણા એક બાળ શિક્ષક અનસ અંસારી એ તમને યુનિટ નંબર 6 આઈ લવ યુ ટીચર તેનું પાર્ટ 1 સરસ રીતે અભ્યાસ કરાવ્યું છે. હવે આપણે આપણે જોઈશું આજે પાર્ટ 2. પાર્ટ 2 માં પાર્ટ 1 માં તમે શીખી ગયા કે હેલન કેલર નામની એક વિદ્યાર્થીની છે, તે ના જોઈ શકે છે ના સાંભળી શકે છે અને તેના કારણે તે બોલી શકતી પણ નથી, અને તેનું અંધકારમય જીવનને પ્રકાશમય કરવા માટે તેના જીવનમાં એક શિક્ષિકા આવે છે એના સુલિવાન, અને તે તેને અભ્યાસ કરાવવાનું સ્ટાર્ટ કરે છે. અને શિક્ષિકાએ પહેલા દિવસે તેને એક ડોલ રમવા માટે આપી અને એક ફિંગર મુમેન્ટ તેના પામ એટલે કે હથેળીમાં કરીને તેને ડોલનું સ્પેલિંગ શીખવ્યું, તે આપણે શીખી ગયા. અને ગાર્ડનમાં લઈ જઈને વહેતા પાણીમાં તેનો હાથ મૂકીને તેને વોટર સ્પેલિંગ શીખવે છે, એટલે કે ટચ એન્ડ લર્ન ફર્સ્ટ સ્ટેજ હતું. હવે આપણે જોઈશું ધ સેકન્ડ સ્ટેજ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોશો કે સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ જે છે તે કેવી છે, એ પણ આસાન નથી. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, એટલે કેવી છે, અઘરી છે. ઇટ વોઝ ઓલ્સો બેઝડ ઓન સેન્સ ઓફ ટચ, આમાં પણ વસ્તુઓને ટચ સ્પર્શ કરીને શીખવવાનું હતું. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી. આ સ્ટેજની અંદર શું કરવાનું હતું કે મિસ સુલિવાન એક શબ્દ બોલતા અને આસ્ક મી એટલે મી એટલે કોને, હેલન કેલરને, એટલે કે આસ્ક મી ટુ ટચ હર લિપ્સ એન્ડ થ્રોટ સ્લોલી એટલે તેના હોઠ અને તેના ગળાને ટચ કરવાનું કહેતા. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ, એટલે કે આઈ લર્ન એટલે હેલન કેલર લર્ન ટુ સ્પીક, તે બોલતા શીખી. થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એટલે હોઠોની હલનચલન અને ગળામાં જે વાઇબ્રેશન થાય છે તેને તેના થકી તે બોલતા શીખી. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ, વેન હેલન કેલર અટર્ડ હર ફર્સ્ટ વર્ડ, જ્યારે તેણે એનું પહેલું શબ્દ બોલી, ઇટ ગેવ મી બાઉન્ડલેસ ડિલાઇટ. ઇટ ગેવ મી એટલે કે જે પહેલું શબ્દનું ઉચ્ચાર કર્યું તેનાથી તેને એક અપાર આનંદ પ્રાપ્ત થયો, ડિલાઇટ એટલે કે આનંદ. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોઈઝ સ્ટોન ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન, એટલે કે હવે તેના બગીચામાં રહેલા તેના રમકડાઓ, નાના નાના પથ્થરો, વૃક્ષો અને પક્ષીઓ સાથે તે વાતો કરતી. આઈ ફેલ્ટ અમેઝ્ડ એન્ડ ડિલાઇટેડ એઝ માય સિસ્ટર રેન ટુ મી વેન આઈ કોલ્ડ હર, કહે છે કે જ્યારે મેં મારી બહેનને બોલાવી અને તે દોડતી મારી પાસે આવી તેનાથી મને આશ્ચર્ય થયું અને હું ખૂબ જ આનંદિત થઈ. એન્ડ માય ડોગ ઓબેઈડ માય કમાન્ડ, એટલું જ નહીં પણ મેં જ્યારે મારા કૂતરાને હુકમ આપ્યું તો તેણે પણ મારા આદેશનું પાલન કર્યું અને તેનાથી તે કેવી થઈ ગઈ, અમેઝ્ડ એન્ડ ડિલાઇટેડ. આઈ વોઝ એબલ ટુ સ્પીક, ઇટ વોઝ મિરાકલ, શું ચમત્કાર હતું કે હું બોલી શકી. જોઈએ આપણે અહીંયા ચિત્રમાં તમે જોશો કે હેલન કેલર જે છે એ તેના સ્ટુડન્ટને તેના એક જો અહીંયા તમે જોશો કે થ્રોટ ઉપર હાથ મુકાવે છે અને એના લિપ્સ જે છે તેના ઉપર આંગળી મુકાવે છે, એટલે આ રીતે તે બોલતા શીખેલી. બરાબર, કઈ રીતે, ફરી એકવાર જોઈ દઈએ. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુમેન્ટ્સ ઓફ ધ લિપ્સ એટલે હોઠોની હલનચલન અને વાઇબ્રેશન ઇન ધ થ્રોટ એટલે કે ગળામાં રહેલા વાઇબ્રેશનથી તે બોલતા શીખેલી. વેન આઈ સ્ટડીડ સિરિયસલી ઇટ સીમ્સ મોર લાઇક પ્લે ધેન વર્ક, જ્યારે હું વધુ ગંભીરતાપૂર્વક અભ્યાસ કરતા થઈ તો આ અભ્યાસ પણ મને કાર્ય કરતા એક રમત જેવું લાગતું. Whenever anything delighted or interested me, જ્યારે જ્યારે કોઈક વસ્તુમાં મને રસ પડે કે મને આનંદ મળે
Miss Sullivan would talk about that as if she were a little girl herself. વિદ્યાર્થી મિત્રો અહીંયા ગ્રામર પોઈન્ટ છે એઝ ઇફ, જાણે કે, એટલે કે જ્યારે પણ મને કંઈક વસ્તુમાં રસ પેદા થતું, કોઈક નવી વસ્તુ જાણવાની ઈચ્છા થતી, ત્યારે મારી મારી જે શિક્ષિકા હતી એ જાણે એક નાની બાળા ના હોય, મારી એક ફ્રેન્ડ ના હોય તે રીતે મને તે સમજાવતા, એટલે મારી સાથે વાત કરતા. સી ટોટ સબ્જેક્ટ લાઈક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ આઈ રિમેમ્બર્ડ એવરીથિંગ. સી ટોટ મી સબ્જેક્ટ લાઈક સાયન્સ, એટલે કે વિજ્ઞાન જેવા અઘરા જે વિષયને મને એવું રસપ્રદ રીતે સમજાવતા, સરળ બનાવીને સમજાવતા કે આ એ મને બધું જ યાદ રહી જતું. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષામાં તમને પેરેગ્રાફ આપવામાં આવે છે અને તેમાંથી ક્વેશ્ચન આન્સર હોય છે, તો જોઈએ કે આ પેરેગ્રાફમાંથી કદાચ સવાલ જવાબ પૂછાય તો આપણે કેવી રીતે તેના આન્સર અપાય. આપણે જોઈએ ધ ક્વેશ્ચન નંબર વન. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ ઇઝી, એટલે કે સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ એ ઇઝી હતું, આસાન હતું. ટ્રુ ઓર ફોલ્સ, એટલે આપેલ વાક્ય સાચું છે કે ખોટું, તો શું થશે, ઇઝી હતું. અહીંયા જુઓ, ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ, અને અહીંયા તો ઇઝી લખ્યું છે, એટલે આપેલ સેન્ટેન્સ કેવું છે, ફોલ્સ. જોઈએ, ઓકે, સેકન્ડ ક્વેશ્ચન. હાઉ ડીડ હેલન લર્ન ટુ સ્પીક, હેલન બોલતા કેવી રીતે શીખી. તો અહીંયા તમે પિક્ચરમાં પણ જોઈ શકો છો, તો હેલન કેવી રીતે શીખેલી, તો બે વસ્તુથી, મૂવમેન્ટ ઓફ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. આન્સર કેવી રીતે લખીશું, હેલન લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન આન્સર આપણે યાદ કરવાના જ છે. ક્વેશ્ચન નંબર થ્રી, વોટ વોઝ મિરાકલ, શું ચમત્કાર હતું તેની હેલન કેલેની લાઈફમાં, શું ચમત્કાર થયું. હેલન વોઝ એબલ ટુ સ્પીક, ધેટ વોઝ મિરાકલ. તો શું ચમત્કાર હતું, હેલન બોલી શકી, બરાબર, તે બોલી શકી તે ચમત્કાર હતું. ક્વેશ્ચન નંબર ફોર, હેલન ફેલ અમેઝ્ડ એન્ડ ડિલાઇટેડ વેન ડોટ ડોટ ડોટ, મીન્સ આપેલ વાક્ય ઇનકમ્પ્લીટ છે. પરીક્ષામાં આ પ્રકારના પણ સવાલ પૂછાય છે, આપેલ અધૂરા વાક્યને પૂર્ણ કરો, આ તો બેઠું જ આવે. અહીંયા આપણે જોઈશું કે હેલન, અહીંયા હવે વિદ્યાર્થીઓ ક્યાં કન્ફ્યુઝ થાય છે, અહીંયા પેરેગ્રાફમાં આઈ આપેલું છે અને અહીંયા તમે જોશો તો હેલન, તો આઈ એ કોના માટે વપરાયું છે, હેલન. તો પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો સર્વનામનું ખાસ ધ્યાન રાખજો, હેલન ફેલ્ટ અમેઝ્ડ એન્ડ ડિલાઇટેડ એઝ વેન, ક્યારે, વેન માય અહીંયા લખ્યું છે, આપણે હર લખવા, હર સિસ્ટર રેન ટુ હર વેન સી કોલ્ડ હર. તો આ રીતે લખીશું, વેન હર સિસ્ટર રેન ટુ હર વેન સી કોલ્ડ હર, એટલે તમારે પરીક્ષામાં સર્વનામ બદલવાના રહેશે. ક્વેશ્ચન નંબર ફાઈવ, વેન હેલન સ્ટડીડ સિરિયસલી, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વેન હેલન સ્ટડીડ સિરિયસલી ઇટ સીન્સ લાઈક પ્લે, એટલે તેને તેવું સિરિયસલી એટલે ગંભીરપૂર્વક અભ્યાસ કરતી છતાં પણ તેને રમત જેવું લાગતું. ચલો આગળનો પેરેગ્રાફ જોઈએ, નેક્સ્ટ પેરેગ્રાફ. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ, એટલે પહેલાં તેને શું શીખવ્યું, હાઉ ટુ સ્પીક, કેવી રીતે બોલવું, અને હવે તે શું શીખવા જઈ રહ્યા છે, હાઉ ટુ રીડ, કેવી રીતે વાંચવું. આઈ ફર્સ્ટ રેડ રેઝ્ડ લેટર એન્ડ લેટર ઓન રેડ વિથ બ્રેલ. વિદ્યાર્થી મિત્રો અહીંયા રેઝ લેટર એટલે ઉપસેલા, અહીંયા તમે જો આ પેજની ઉપર ઉપસેલા અક્ષરો છે, બરાબર, તો સૌ પ્રથમ તેણે શું શીખ્યું કે ઉપસેલા લેટર એટલે આલ્ફાબેટ તે શીખ્યા, અને પછી રેડ વિથ બ્રેલ, બ્રેલ એટલે એક લિપિ છે, બરાબર, બ્રેલ લિપિ એ લુઈસ બ્રેલ નામના વૈજ્ઞાનિકે શોધેલી, એની મદદથી તે વાંચતા શીખી. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપ રાઇટર, બરાબર, વાંચવાનું આ રીતે શીખ્યા. હવે લખવાની વાત કરે છે તો આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલ ટાઈપ રાઇટર, એટલે સાદા અને બ્રેલ ટાઈપ રાઇટર થકી તે લખવાનું શીખી.
ટાઈપરાઈટર આવે છે. અહીંયા જો આવા ટાઈપરાઈટર, અત્યારે તો કોમ્પ્યુટરનો જમાનો છે, પણ પહેલા આવા ટાઈપરાઈટર આવતા હતા, તેની મદદથી તે પોતાના જે પણ લખાણ છે, આન્સર છે, એ આ રીતે ટાઈપ કરતા. આઈ વોઝ વેલ ઓન માય પાથ ટુ બિકમિંગ અ વેલ એડ્યુકેટેડ પર્સન, એટલે કે એક સુશિક્ષિત વ્યક્તિ બનવાના માર્ગ ઉપર હું પ્રગતિ કરતી હતી. આઈ વોઝ પ્રોવાઇડેડ ઓલ ધી પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ માય એબિલિટીઝ, એટલે કે મને શક્ય દરેક તક, અવસર આપવામાં આવતા હતા, અને આઈ મેટ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ, અને હું તેનું મહત્તમ ઉપયોગ કરતી, એટલે તેને આપવામાં આવતી દરેક તકનું, જેટલા પણ સાધન સરંજામ તેને આપવામાં આવતા, તેનું તે સદુપયોગ કરતી. આઈ ડેવલપ ધ ગ્રેટ કોન્ફિડન્સ એન્ડ આઈ વન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. મારો આત્મવિશ્વાસ વધ્યું, અને કહે છે કે એકવાર તેને વ્હાઇટ હાઉસમાં ક્લીવલેન્ડ રાષ્ટ્ર પ્રમુખની મુલાકાત લીધી. હવે જોઈએ આ પેરેગ્રાફમાંથી કદાચ સવાલ જવાબ પૂછાય તો કઈ રીતે આવી શકે. ક્વેશ્ચન નંબર 1, હેલન લર્ન ટુ રીડ એન્ડ રાઇટ વિથ બ્લેન્ક, મીન્સ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ ડોટ ડોટ ડોટ, એટલે આપણે શેનાથી સંકલિત, વિથ બ્રેલ, અહીંયા લખ્યું છે વિથ બ્રેલ. દેન સેકન્ડ ક્વેશ્ચન, વોઝ શી પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ હર એબિલિટીઝ, તેમાં તેની ક્ષમતાઓને વિકાસ કરવા માટે શું તેને દરેક શક્ય દરેક તક આપવામાં આવતી. યસ, શી વોઝ પ્રોવાઇડેડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ડેવલપ હર એબિલિટી. હુમ ડીડ હેલન વિઝિટ, હેલને કોની મુલાકાત લીધી? હેલન વિઝિટેડ પ્રેસિડન્ટ ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ. અહીંયા તમે જોશો કે દરેકનું આન્સર પેરેગ્રાફમાં આપેલું જ છે, પણ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન રાખવાનું છે, અહીંયા આઈ છે અને ક્વેશ્ચનમાં હેલનથી પૂછાયેલું છે, તો જ્યારે પણ આન્સર લખીએ ત્યારે આપણે આ ધ્યાન રાખવાનું છે, ક્વેશ્ચનમાં જે નામ હોય તેનાથી જ આન્સર અપાય. અહીંયા આપણે ઘણા વિદ્યાર્થીઓ અહીંયા લખે છે આઈ વિઝિટેડ, તો શું તમે મુલાકાત લીધી હતી? એટલે હેલને મુલાકાત લીધી હતી, એટલે સર્વનામનું ખાસ ધ્યાન રાખજો. જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 આઈ મૂવ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન, એટલે કે 1890માં જ્યારે તે 10 વર્ષની હતી, ત્યારે અંદાજિત 10 વર્ષની હતી, ત્યારે તે પર્કિન ઇન્સ્ટિટ્યૂટમાં તેણે પ્રવેશ મેળવ્યું. હિયર માય ટીચર એન એના સુલીવાન કન્ટિન્યુ ટુ ટીચ મી, એટલે કે આ જ પર્કિન ઇન્સ્ટિટ્યૂશનમાં તેની શિક્ષિકાએ તેને ભણાવવાનું ચાલુ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર, ઘરે તો એકલા હતા એટલે એને એકલતા શું નડતી હતી એમ તેને ખૂંચે, પણ અહીંયા તેના જેવા બીજા જે અંધ બાળકો હતા તેની સાથે તેની ફ્રેન્ડશીપ થઈ, મિત્રો બન્યા, અને એના કારણે તેની એકલતા દૂર થઈ. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર થવું એટલે એ ગાયબ થવું, તો હવે નવા મિત્રો આવતા તે તેની સાથે વાતો કરે છે, રમે છે, એટલે તેની એકલતા આ રીતે ડિસઅપિયર થાય છે, દૂર થાય છે. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રુવ ક્વાઇટ વેલ, અને તે જેની એનું જે શિક્ષણ મેળવવાની જે માર્ગ છે તેમાં પણ હવે ઇમ્પ્રુવમેન્ટ થાય છે, એટલે કે તેની શીખવાની જે પદ્ધતિ જે છે તેમાં પણ ઇમ્પ્રુવમેન્ટ નોંધાય છે. આઈ લર્ન્ટ લેટિન જર્મન એન્ડ એરિથમેટિક, એટલે અહીંયા આ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂશનમાં તે લેટિન જર્મન એન્ડ અંકગણિતનું તે અભ્યાસ કરે છે. અહીંયા સાઇટ પર તમને એક પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂશનનું ચિત્ર આપેલું છે, અને અહીંયા તમે જોશો જેમ બધા અંધ જે બાળકો હોય છે, બરાબર, ડીફ એન્ડ બ્લાઇન્ડ, ડેફ એન્ડ બ્લાઇન્ડ બાળકો જે છે એ સાથે રમે છે, અને આ રીતે તે એકબીજા સાથે પોતાના વિચારોની આપ લે કરે છે, એટલે એમની એકલતા દૂર થાય છે. તો હેલનને પણ અહીંયા શું થાય છે, તો કોઈ નવા મિત્રો મળે છે, અને તેની જે શીખવાની જે પ્રોસેસ જે છે, લર્નિંગ પ્રોસેસ, તેમાં પણ ઇમ્પ્રુવમેન્ટ થાય છે. જોઈએ આમાંથી ક્વેશ્ચન આન્સર. એટ વોટ એજ હેલન લર્ન ટુ વેન ટુ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂશન, એટલે કે હેલન કેલર એ પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂશનમાં કેટલા
ઉંમરે જાય છે કાં તો ત્યાં પ્રવેશ મેળવે છે. ધ એટ ધી એજ ઓફ અબાઉટ 10 હેલન વેન્ટ ટુ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન. એટલે કે 10 વર્ષની ઉંમર અહીંયા આપેલું છે, અબાઉટ 10 યર્સ આઈ મૂવડ અહીંયા. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં સિમિલર વર્ડથી એટલે કે બીજા શબ્દ મૂકીને પ્રશ્ન બનાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે. કન્ફ્યુઝ થવાનું નહીં. એટ ધી એજ ઓફ અબાઉટ 10 એટલે કે 10 વર્ષ, આશરે 10 વર્ષની ઉંમરે હેલન વેન્ટ ટુ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન એટલે કે 10 વર્ષની ઉંમરે પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં તે ગઈ કાં તો પ્રવેશ મેળવ્યું. સેકન્ડ ક્વેશ્ચન, વાય ડીડ હેલન્સ લોનલીનેસ બિગિન ટુ ડિસઅપિયર એટ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન? પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશનમાં તેની એકલતા કેવી રીતે શા માટે દૂર થઈ? હેલન્સ લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર એટ ધ પર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન બીકોઝ શી કુડ મેક ફ્રેન્ડ્સ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન. તો અહીંયા જે એના જેવા જે બીજા અંધ બાળકો હતા તેની સાથે ફ્રેન્ડશિપ થવાથી તેની એકલતા દૂર થઈ. નેક્સ્ટ પેરેગ્રાફ જોઈએ. ઇન 1896 એટલે કે 1896માં આઈ મૂવડ ઓન ટુ ધ કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ ઇન મસેચ્યુસેટ્સ, USA ની અંદર આવેલ મસેચ્યુસેટમાં એક કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝ આવેલી છે, ત્યાં પછી તેણે એડમિશન મેળવ્યું. એટલે 1896 એટલે આપણે એવું કહી શકીએ 16 વર્ષની અંદાજિત ઉંમરે તેમણે અહીંયા એડમિશન મેળવ્યું. આગળ, ધીસ વોઝ રિયલી અ ગ્રેટ અચિવમેન્ટ ફોર અ લેડી લાઇક મી હુ વોઝ બ્લાઇન્ડ ડેફ એન્ડ કુડ બેરલી પ્રોડ્યુસ સાઉન્ડ ફોર કમ્યુનિકેશન. અહીંયા કહે છે કે આ મારા માટે તો એક ખૂબ જ ગર્વ લેવા જેવી બાબત કહેવાય કે એક અંધ બહેરી ને વાતચીત માટે મુશ્કેલીથી થોડા શબ્દો બોલી શકતી સ્ત્રી માટે આ ખરેખર એક ખૂબ મોટી સિદ્ધિ હતી. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. અહીંયા એટલે કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં તેમણે શું કર્યું કે કવિતાઓ અને વાર્તાઓ લખવાનું શરૂ કર્યું. આપણાથી બે લાઇન લખાતી નથી અને આ એક બાળા એવી છે ના જોઈ શકે છે, ના સાંભળી શકે છે, ના માંડ બોલી બોલવાના અમુક શબ્દો ઉચ્ચાર કરી શકે છે એવી આ બાળા તે કવિતાઓ લખે છે ને વાર્તાઓ લખે છે. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન, હવે જુઓ તેના જીવનમાં દુઃખનો પહાડ તૂટી ઉઠે છે કે થોડા જ સમય બાકી હતા પરીક્ષાને અને આઈ લોસ્ટ માય ફાધર, અને તેના પપ્પાનું મૃત્યુ થાય છે. આઈ લોસ્ટ માય ફાધર, કેટલું મોટું લોસ છે. જુઓ, હેલન કેલર લોસ્ટ હર ફાધર, તેના પિતાજી મૃત્યુ પામે છે. અલધો, જો કે છતાં પણ, વિદ્યાર્થી મિત્રો આ એક ગ્રામર પોઈન્ટ છે. અલધો ઇમોશનલી ડિસ્ટર્બ, આમ જોવા જોઈએ તો શું કહે છે, માનસિક રીતે અસ્વસ્થ હોવા છતાં પણ આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન. જુઓ, પરીક્ષાની પહેલાં જ પિતાજીનું મૃત્યુ, છતાં પણ તેની અસર તેણે પરીક્ષામાં આવવા દીધી નહીં અને તેણે કીધું કે મારે પરીક્ષામાં ખૂબ જ મહેનત કરી અને તેને બધા જ પ્રયત્નો એટલે તેના જેટલા પણ એફર્ટ હતા તે લગાવી દીધા અને ખૂબ જ સારી રીતે પરીક્ષા આપી. તેનું પરફોર્મન્સ બહુ સારું રહ્યું. માય ટીચર કુડ નોટ અકમ્પની મી ટુ ધ એક્ઝામિનેશન હોલ. પરીક્ષા ખંડમાં મારી શિક્ષિકાએ મને સાથ એટલે કે મારી સાથે ન આવ્યા, તો આવી ન શકતા પરીક્ષા હોલમાં. ધેર અ ટીચર સ્પેલ આઉટ ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એન્ડ આઈ ટાઈપ્ડ ઓલ ધ આન્સર. એટલે કે પરીક્ષા ખંડમાં જ્યાં આપણે પણ જ્યારે પરીક્ષા આપવા જઈએ તો ખંડમાં કોણ હોય છે, વર્ગમાં ખંડ નિરીક્ષક, તેવા એક ખંડ નિરીક્ષક શિક્ષિકા કે શિક્ષક એ તેણીના હાથમાં શું લખતા, પ્રશ્નો લખતા અને વળતું તેણે શું કરવાનું હોય તો કે તે પોતાના જે પણ એ સવાલનો જવાબ હોય તે ટાઈપ રાઇટરના મદદથી તે આન્સર આપતા. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લર, જ્યારે પરીક્ષાનું પરિણામ આવ્યું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર દેટ આઈ હેડ પાસ્ડ ઓલ ધી સબ્જેક્ટ. બરાબર, અને જ્યારે પરિણામ આવ્યું, પરિણામ જાહેર થયું, હું ખૂબ જ ખુશ હતી. આઈ વોઝ સો ફૂલ ઓફ જોય ટુ હિયર દેટ, અજાણીને હું એટલી આનંદિત થઈ ગઈ કે આઈ હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ, કે
કે મેં બધા જ વિષયો ક્લિયર કર્યા છે, કે હું બધા જ વિષયોમાં હું ઉત્તીર્ણ થઈ હતી, તે જાણીને મને ખૂબ જ આનંદ થયો. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોશો કે હેલન કેલર જે છે એની શિક્ષિકા તેના આજે હથેળી પામમાં શું કરે છે, ક્વેશ્ચન જો અહીંયા તમે જોઈ શકો છો કે તે હાથમાં શું લખતા, પેલા પરીક્ષા ખંડમાં સવાલો લખતા અને જે ટાઈપરાઈટરની મદદથી તે તેના આન્સર આપતા. હવે જોઈએ આમાંથી ક્વેશ્ચન આન્સર. હેલન રોટ ઇનકમ્પ્લીટ સેન્ટેન્સ, ધ હેલન રોટ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ. તમે અહીંયા જોશો કે અહીંયા એમણે લખ્યું છે આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ, બરાબર. એટલે કે અહીંયા કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં તેમણે કવિતાઓ અને વાર્તાઓ લખી. વિદ્યાર્થી મિત્રો, આ ટાઈપના પ્રશ્ન આવે છે, થોડાક શબ્દ બદલીને સવાલ પૂછવામાં આવે છે, ધ્યાન રાખજો. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. શી કુડ નોટ પરફોર્મ બેટર ઇન હર એક્ઝામિનેશન ડ્યુ ટુ હર ફાધર્સ ડેથ. ડ્યુ ટુ એટલે ના લીધે, ના કારણે, તેના પિતાજીના મૃત્યુને કારણે પરીક્ષામાં તે સારું પરફોર્મન્સ કરી શકી ન હતી. તો વાક્ય સાચું છે, ટ્રુ ઓર ફોલ્સ? તો તેણે તો શું કરેલું, ધ બેસ્ટ, તેનું જે પરફોર્મન્સ છે કેવું, ધ બેસ્ટ હતું, એટલે આ વાક્ય કેવું છે, ફોલ્સ છે. વાક્ય આ રીતે તેને સુધારીને લખી શકાય, સી કુડ પરફોર્મ બેટર ઇન હર એક્ઝામિનેશન ઓલધો હર ફાધર્સ ડેથ. આ રીતે તમે તેને સુધારીને લખી શકો છો. હેડ સી પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લર્ડ. શું જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું તો તે બધા જ વિષયોમાં પાસ થઈ? યસ, સી હેડ પાસ્ડ ઓલ ધ સબ્જેક્ટ વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લર્ડ. જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે તે બધા જ વિષયોમાં પાસ થઈ. વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ જે પેરેગ્રાફ જે છે એ આપણે પાર્ટ 3માં જોઈશું. અહીંયા આ વિડીયોમાં જેટલા પણ સવાલ છે તેને બરાબર યાદ કરી લેજો, અને શોર્ટ ટાઈમમાં જ એક ગૂગલ ફોર્મ આપવામાં આવશે, શેર કરવામાં આવશે, તેમાં આન્સર તમારે ગૂગલ ફોર્મની અંદર આપવાના રહેશે. થેન્ક યુ.